विद्यार्थी मित्रों धोरण 8 विशेष स्कूल जेमा आपरे જોવાનું છે પુનરાવર્તન 1 આ તો આપણે કેટલા પાઠ જોયા છેલ્લો સીમાનો પ્રવાસ જોયો હતો હવે આપણે છે પુનરાવર્તન 1 તો પુનરાવર્તન 1 માં આપણે જોઈશું કે જે આપણે અગાઉ જે ચાલી ગયા છે શીખી ગયા છે એ માંથી આપણે અમુક પ્રશ્નો પૂછવામાં આવે છે અને પદ્ધતિ પ્રમાણે આપણે આવે છે તો પહેલા આપણે જોઈશું સંવાદ છે એ સંવાદ આપણે જોવાનો છે કે સુધીરો નમસ્કાર કે છે કોણ કોણ વચ્ચેનો છે સંવાદ આપણે જોઈએ કે સુધીર અને સુધા આ બે જણ વચ્ચેનો સંવાદ છે અને એ સંવાદ આપણે જોઈએ કે નમસ્કાર નમસ્કાર એટલે કે સુધીર કહે છે કે નમસ્તે સુધા નમસ્કાર મહોદય કહે છે કે મહોદય તમને પણ મારા નમસ્કાર સુધીર ભવત્યા નામ કિમ ભવત્યા એટલે આપનું ભવત્યા એટલે આપનું આપનું નામ શું છે મમ નામ સુધા સુધા કે છે કે મારું નામ સુધા છે ભવત નામ કિમ ભવત એટલે કે તમારું કે તમારું નામ શું છે સુધીર મમ નામ સુધીર એટલે કે મારું નામ સુધીર છે ભવતી કિમ કરોતિ ભવતી એટલે કે આપ કે આપ એટલે કે તમે શું કરો છો સુધા અહમ અધ્યાપિકા અસ્મિ એટલે કે હું કોણ છું હું એક અધ્યાપક છું ભવાન કેમ કરો છો ભવાન કેમ કરો છો એટલે કે તમે શું કરો છો આપ શું કરો છો સુધીર અહમ અપિ અધ્યાપક અસ્મિ કે હું પણ શું છું એક અધ્યાપક છું તો આપણે આ સંવાદ જોયો હવે બીજો છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો હવે ઉચ્ચારણ આપણે સંસ્કૃત ભાષા છે એટલે એના ઉચ્ચાર તો આપણે સ્પષ્ટ હોવા જ જોઈએ અને એથી આપણે જોઈએ ઉચ્ચારણ કેથી ચરણવ પ્રણમામહ વાગીશ્વરી શરણ્યા રુચિરાભરણા પંકજ મતિરાસ્તા કુંઠા વિસ્હારિણી કુંઠા વિસ્હારિણી તો આ જે આપણા સંસ્કૃત શબ્દો છે અને એ શબ્દ આપણે બધા જ શીખી ગયા છે કે મારે કોઈ સમજાવવાનો કોઈ અર્થ નથી કારણ કે આપણે આગળના પાઠોનો જ શબ્દો છે હવે એ જ રીતે આપણે નીચે આપેલ પંક્તિઓનું શુદ્ધ સ્વરે આરોહ અવરોહ સાથે ગાન કરશું આપણે આ કાવ્ય જોઈ ગયા છીએ અને એ કાવ્યનું ગાન આપણે ક્યાં ક્યાં સુધી કરવાનું છે તો જય જય હે થી પ્રણમામહ તો આપણે જોઈએ જય જય હે ભગવતી સુરગારી તવ ચરણો પ્રણમામહ બરાબર તો શું કરીશું જય જય હે ભગવતી સુરગારી તવ ચરણો પ્રણમામહ તો આટલે સુધી છે પછી બીજું છે નાડ બ્રહ્મ ગચ્છામ નાડ બ્રહ્મમય જય વાગી સ્વરિ શરણમ દેવ ગચ્છામ પહેલી જ કડી છે પહેલી જ કડીમાં આપણે આ ચાર કડીઓ આપેલી છે ચાર પંક્તિઓ આપેલી છે હવે છે ત્વમસી ચરના ત્વમસી શરણા ત્રિભુવન ધન્યા સુર મુનિ પિત ચરના ત્વમસી શરણા ત્રિભુવન ધન્યા સુર મુનિ વન પિત ચરના તો આ રીતે આની આ પંક્તિ છે પછી છે નવરસ રુચિરા ભરણા નવરસ મધુરા કવિતા મુકરા સ્મિત રુચિ રુચિ રામરણા નવરસ મધુરા કવિતા મુકરા સ્મિત રુચિ રુચિ રામરણા પછી છે હર જડતા અને વિમલે સુધી હર જડતા ગુરુ બોધિ વિકાસમ સ્મિત પંકજ તમ વિમલે હર જડતા ગુરુ બોધિ વિકાસમ સ્મિત પંકજ તમ વિમલે ને લાસ્ટમાં છે લલિત કલામય તારિણી લલિત કલામય જ્ઞાન વિભામય લીલા પુસ્તક ધારિણી લલિત કલામય જ્ઞાન વિભામય લીલા પુસ્તક ધારિણી તો આપણે આ શરૂઆતમાં પહેલામાં જ આપણને આ બધી કડીઓ આપેલી છે પંક્તિઓ અને એ તમારે ગાવાની
પછી જે નીચે આપેલા ફકરાનો શુદ્ધ સ્વરે વાંચન કરો। હવે આ ફકરાનો આપણે વાંચન કરવાનું છે, પણ એની સાથે આપણે થોડું ભાષાંતર પણ કરીશું, અનુવાદ કરીશું। અસ્માકં ભારત દેશે અનેકા નદ્ય સંતિ। નદ્ય એટલે કે નદી, નદીઓ, નદ્ય
असी व्रत। तो एकलव्ये शुं कर्युं? कुपुत्राणां मोढामां एकलव्य कुक्कुरस्य मुखं बाणैः असी व्रत। शुं कर्युं એને? કૂતરાના મોઢામાં શું કર્યું? બધા બાણ છોડી દીધા, જે બસતો હતો એ બસવાનો આને અવાજ બંધ થઈ ગયો। એકલવ્ય અસમાન કિમ શિક્ષયતિ? એકલવ્ય અસમાન કિમ શિક્ષયતિ? તો એકલવ્યથી આપણને શું બોધમાં રહેશે, શું શીખવા મળે? એકલવ્ય અસમાન શિક્ષતિ યત સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ च भवतु यदि अस्मासु आत्मसद्यय अस्ति तर्हि कापि सिद्धि दुर्लभा नास्ति। जो आत्मा आपणामां आत्मश्रद्धा होय तो आपणे गमे एवी सिद्धि आपणे प्राप्त करी शकीए छीए। त्यारबाद छे आपणे नीचेना विधानने कोषमां आपेला शब्दनो उपयोग करी प्रश्न वाक्य फेरवो। तो आगळना जे प्रश्न जे छे, प्रश्न नंबर 6, ते तमारे तैयारी करवानी छे प्रश्ननी। अने आ साथे आपणे भाग 1, फक्त भाग 1 आपणे पूरो करीए छीए।